तेरी करामत जानी इजी तारी अकल कलानो कलानी प्रभु तारी एकलानो हो जानी रे। एक पुलमा पैदा करा तुम्हें पृथ्वी पवन ने पानी ए बहुनामी तारो ए जी भी बहु भारे अनाब राम तो जानी प्रभु तारी एकलानो हो कलानी। दास जीवन लगे रहे हो कि एक पल मां तमें पैदा किया प्रभु पृथ्वी पवन ने पानी इसी आगर राज लई तमें विभीषण ने जाय पुए राजो बन नो यानी रे। एक पल मां ए लंका पलटावी अने करी के वानी काणी प्रभु तारी अकल कला नो कलाणी नाथ तारी अकल कला नो कलाणी। लंका नु राज लई विभीषण ने आपू प्रभु जरा जोबन नो आणी केवड़ी मोटी समर्पण नी भावना જ્યાં દેવાની ભાવના હશે જ્યાં આપવાની ભાવના હશે ત્યાં રામાયણ હશે અને જ્યાં લઈ લેવાની ભાવના હશે ત્યાં મહાભારત હશે। બીજી વાત કે જ્યાં જ્યાં મર્યાદાનું પાલન હશે મિત્રો ત્યાં એ ઘરમાં રામાયણ હશે પછી એને વાંચવાની જરૂર નથી। ઓરો કે હિત જો જીતા હૈ ઓરો કે હિત જો મરતા હૈ ઉસકા હર આસુ રામાયણ ઓર પ્રત્યક્ષ કર્મ હી ગીતા હૈ એને વાંચવાની જરૂર નથી। જ્યાં મર્યાદા હશે ત્યાં રામાયણ હશે જ્યાં મર્યાદાનું ઉલ્લંઘન હશે ત્યાં મહાભારત હશે ભલામણ। વિચાર તો કરો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રામ એમ કહેવાય કે આખી હોનાની લંકા એના હાથમાં આવ્યા પછી રાવણ મરામ છે। રામાયણ એવું સમજાવે છે કે જે રામના હામાં પગ ભરાવે એની દુર્દશા થાય અને રામના પગ પકડી લે એને હોનાની લંકાનું રાજ મળે। આખી હોનાની લંકાનું રાજ વિભીષણને આપ્યું રામે જ્યાં હનુમાનજી મહારાજ ઉભા હશે ખિસકોલી ઉભી હશે રામના ફેવરમાં મિત્રો લડનારા ઘણા ત્યાં સૈન્ય ઉભું હશે પણ કોઈએ વાંધો ન ઉપાડ્યો તમે વિચાર તો કરો। નગર હનુમાનજી મહારાજ ત્યાં ઉભા હતા ન એમ કે ભાઈ રાવણ સીતાજીને લઈ ગયો ત્યારે લેવા માટે લંકામાં હું ગયો તો આખી લંકા હળગાવવા પૂછડું મારું હળગાવ્યું તું ભલામણા હે રામ સેતુબંધ બાંધવા માટે અમે શિલાઓ ઉપાડીને સેતુબંધ બાંધ્યો છે સૈન્યને મારવા માટે અમે બાંધ્યા છે ભલામણા હે રામ હે ભગવાન ચૌદ બ્રહ્માંડના નાથ આખી લંકા તે વિભીષણને આપી દીધી અમને એમાંથી એક નાની એવી લંકુડી નહીં ખિસકોલી નો આવે ભલામણા અમે આ રેતીમાં આળોટીને સેતુ બંધ બાંધો છે અમને એક રહેવા માટે લંકામાં ભોણે નો આવે આખી લંકા વિભીષણને દઈ દે ભલામણા હે વાંધો ન ઉપાડે મારું મારું જ્યાં નો થાય ને જ્યાં રામાયણ હોય અને તારું તારું ભલામણા જ્યાં વિચાર તો કરો તમે હે જ્યાં તારું તારું થતું હોય ત્યાં રામાયણ સર્જાય જ્યાં મારું મારું થાય ત્યાં મહાભારત સર્જાય। વિચાર કરો આખી લંકા આપી દીધી આપણે મોટી કઠણાઈ અટાણે ઈ છે એક ફૂટ ચેટા હાટું થી અટાણે ભાઈ ભાઈ એવા પાટવ્યા એવા થઈ મોટા ભાઈ નાના ભાઈ નો શેટો આમ જરાક ત્રાસો થાય ને તો મોટો આવે લાકડી લઈને વિચાર તો કરો ભલાવાળા ચેટો આમ કાઢને નગર ભાંગી નાખી હળા ભૂકા કાઢી નાખી ન્યા કોઈ રામાયણ સર્જાય ખરી હે ખરેખર તો એક વાત કરતો આ માતાઓ બહેનો વહી ગયા એટલે આપણને થોડીક છૂટશે ખરેખર એક વાત કરતો તમે કે ખરેખર લગભગ પુરુષોને બાંધવું નથી આપણે લગભગ બાયું બતાડે હકીકત તમને કહું આમાં ખરેખર તમને એક વાત વિસ્મા કરી દઉં કે પરણેલાને સુખ નથી ને કુવારાને હક નથી પરણેલાને સુખ નથી કુવારાને હક નથી પરણેલા તમે જોવો ને કુવારાને નકરી શીખામણે દીધા કરે લગ્ન ન કરતો તમે શું કામ કર્યા એમ જ કર્યા લગ્ન ન કરતો બે આઠમાં લાડવા જેવું ખાઈ તોય પસ્તાય ન ખાઈ તોય પસ્તાય લગ્ન ન કરતો તમે શું કામ કર્યા એ પાસે શાયરીથી આપણને એમ દુઃખ વ્યક્ત કરતા હોય
એમના આગમનથી ખાલીપો ભરાઈ ગયો, જીવનની શરૂઆત બહુ સારી હતી, પછી તો મરાઈ ગયો. એવા બિચારા દુઃખ વ્યક્ત કરતા હોય અને એવી શિખામણું આપે, લગ્ન ન કરાય, લગ્ન ન કરાય, તોય ઓલા માને ખરા. હમણાં એકણા લગ્ન થતા હતા ને, બહેનો ગીત ગાતા હતા, જમાઈ મેલી દો મારા બહેનનો હાથ, હસ્ત મિલાપના સમયે જમાઈ મેલી દો મારા બહેનનો હાથ, નહીં છૂટે સાથ દંપતી સુખિયા રહો. ઓલો મ્યાનમાં તલવાર કાઢીને ઊભો છે. મેં કીધું હેઠો ગયા આબરૂના કાકરા સાહેબ, મને કે ગીત બંધ કરાવો. અરે મને કે ગીત બંધ કરાવો, અહીં હાથ મૂકી દેવા મને કે આવ્યા છી. અરે મેં કીધું એમ ક્યાં આપણે મૂકી દીધો બધામણા, મને કે એમ મૂકી નહીં ને આના હાટુથી 35 વીઘા વેચી. હા એમ નમ છે કાંઈ, હા હકીકત છે. પરણેલાને સુખ નથી ને કુવારાને હક નથી. હડિયા પાટી તો બે થયા છે, ઓલા નોખા પડવા હાટું મથે છે, ઓલા ગોતવા હાટું મથે, બાકી બે બે દુખી તો બે છે. હા હા હમણાં એક ગણો હમણાં કન્યા જોવા ગયો ને, મને ભેળો લઈ, મને કે હાલોન ભાઈ તમારી 4-wheel લઈ લો ને આપણે જોવા જવું એક ઠેકાણ. એમ ન્યા ગયા પછી ખબર પડી આવડો અંગૂઠા સાફ છે, કન્યા ભણેલી ગ્રેજ્યુએટ. ઓલીએ પૂછ્યું આને, એ કે તમારી સર નેમ? ઓલો હલવાણ ઈવડો કે એમાં શરમાય હું વાતું કરો લે. મેં કહ્યું તાર બાપ સરનેમ પૂછે, શરમાવાનું નથી પૂછતી. મને કે ઈ આય કોને ખબર છે. પછી બીજું પૂછ્યું, એ કે ભાઈ તમારે બાયોડેટા આપો. બાયોડેટા એટલે તમે જે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એને બાયોડેટા કહેવાય. છોકરી કે બાયોડેટા આપો. એ લોકો એ તમારા બાપા પીડ્યા. હવે આને રોંઢા સુધી ભણેલો અને બાયોડેટા એમ ખબર ન પડે, ધંધો કયો ધંધો, અને એમાં સમજ પડી. હા આપણા દીકરીનો કન્યા જોવા ગયો ને, કન્યા જોવા ત્યાં વળી મારો દીકરો ઇન્ટરવ્યુ મળ્યો લેવા. હવે એક તો માંડ માંડ મંડાણ મંડાય છે, એમાં ઇન્ટરવ્યુ ન લેવાય. મેં કીધું તો કે ના આપણે જોવા આવ્યા ભણેલા ગણેલા, ઇન્ટરવ્યુ લેવું જોઈએ. મેં કે લે ઇન્ટરવ્યુ લીધું. એ કે હિમાલયના પગથિયા કેટલા છોડી કે એ નથી ખબર, દાતારના પગથિયા કેટલા છોડી કે એ નથી ખબર. પછી છોડી કે હું પૂછું, મેં પૂછો એને પૂછ્યું કે તમે ત્રીજે માળે આવ્યા એ પગથિયા કેટલા, ઓલો કે એ નથી ખબર. છોકરી કે ગણતો હતા ને વહેતી નો થા, અહીંયા હિમાલયનો દીકરો ક્યાં થા. મજા હ, કુવારાને હક નથી અને પરણેલાને સુખ નથી, બે હડિયા પાટી થયા બે હો, આ દુઃખી તો બે છે. એમ મેં કીધું ને, મેં કીધું ને એમ જીવન થોડું જીવાય પણ સારું જીવાય મજા આવે. વાત વચમાં એ કરતો હતો, ભાઈઓને બાંધવું નથી, ભાઈઓ બતાડે છે બરોબર. કામ ધંધેથી ઘેરે આવે, બોલો જમવાની જ્યાં શરૂઆત કરે ને તો ભાઈ પડખે આમ બેસે. તમને કઉ છું કોળીઓ એટલે રહી જાય, અને તેમ કે હું કે છે જાય. તમને કઉ છું મોટા ભાઈ કેતા હતા ગુંદાવાડી ભાગ નથી દેવો, લે ઓલો કે નો આપે તો એ મારો મોટો ભાઈ છે, મારો રામ છે, હું લક્ષ્મણ છું, ભલા ભણા નો દે તો કાંઈ વાંધો નહીં, મારો રામ છે. એમ નહીં ભગવાને આપણને બે ફરજા. એને ક્યાં આપણે અનાથ આશ્રમમાં મૂકવા જાવ? આમને ભોળા રહ્યો તમારો ભાઈ, એક દી તમને ભીખ મગાવશે બજાર, વાડીમાં ભાગ પડે તો બે ના હરખા નગર, એક મગની બે ફાટ નગર, કોઈ દીકરી કાલ મોટી થાય એનું કરી આવે કોણ કરી કે. આમને તમારે સારું રહેવું હોય તો રહેજો, હું તમારું મોટા ભાઈ ઠપ કરી દેવાની છું. આમાં કોઈ દી રામાયણ સર્જાય કરી. ખરેખર એક વસ્તુ તમને કહી દઉં, પાડોશીને બાંધવું નથી, બીજા બધાડે છે. નાહીની બે પાઠા હમણાં પતિ પત્ની બે બાંધતા હતા ને, એક જણો જ્યાંથી નીકળ્યો, અટલ બિહારી બાજપાઈ નો હાડુભાઈ 55 વર્ષનો, એ કે આ કોણ બાબે હે તરિયારે, કે મારી ઘરવાળી છે. એ કે ઘરવાળી એટલું બધું બોલે, મારે તો છે નહીં ને, કે ઠાઈ મહિન ને ખુલે. તે ઓઈલો કે તું અહીંથી નીકળ ને, કે તારું ના મર્ડર થાય, તારી લાઈનમાં અમને લાવવા. તું અટલ બિહારી બાજપાઈ નો હાડુભાઈ તો અમને બનાવી દેવા, જોઈ ને થોકતો હાળા નીકળાય છે. બાંધવું નથી એવું ખરેખર તો પાડોશી એ બીજા જ બધાડે. ના બે પાઠા બેઠો હું, એ બેઠો જ હોય. મેં પેલા વાત કરી એમ જીવન થોડું જીવાય જાય પણ સારું જીવાય મજા એની છે.
बहु नो जीवाय तो मारो बाप थाय तो देश नु भलू करजो, न थाय तो जिला नु भलू करजो, अने ई न बने तो तमारा तालुका नु भलू करजो, तालुका नु भलू नो थाय तो तमारा गाम नु भलू करजो, गाम नु भलू नो थाय तो तमारा पाड़ोशी नु भलू करजो, अने पाड़ोशी नु भलू नो थाय ने तो तमारा घर नु भलू करजो, घर नु भलू नो थाय तो तमारा मानुन बाप नु भलू करजो, तोय जीवन धन्य बनी जाय। भला તમારી માં જનેતા નું ભલું કરજો, બાપ બહુ આગુ જવાની જરૂર નથી। એટલે કવિએ બહુ સરસ વાત લખી છે કે કરી તે યાત્રા ચાર ધામની, મા બાપ તારા નો ઠેરા તો યાત્રા શું કામની, અરે ગંગામાં ડૂબકી લગાવી પણ મા બાપ ને નો લઈ ગયો ગંગા કિનારે તો તારી ડૂબકી શું કામની, અરે મારુતિ ગાડી છે તારે, માં અથડાતી કુટાતી રોજ મંદિરે જાતી તો મારુતિ ગાડીની તારી શોભા શું કામની, મારુતિ ગાડીમાં તે હાળીને ફેરવી, મારુતિ ગાડીમાં તે સાળીને ફેરવી તો માતૃ કૃપા તપતી બંગલા પરની શા કામની, ભલામણા માતૃ કૃપા તપતી શા કામ। તમે જોજો ને અત્યારની મોટી કઠણા ઈ છે, માં દીકરો કે માં બેટા કઈને બોલાવે ઈ દીકરાને ગમે ને, એના કરતા હાળી જીજુ કે ને તો લુગડા ટૂંકા પડવા મળે, જીજુ લે બેડો જીજુ તારો હકીકત જીજુ, આ તો વાળે ઉભા છે જીજુ, કારણ કે 45 વર્ષે માંડ જીજુ કહેવા વાળી મળી, તમને કહો જીજુ ફરવા જવું છે, આ પાછું રોંઢા સુધી જીજુ ભણ્યા હોય, બપોરે ટીંગા ટોળી કરીને મૂકી આવ્યા હોય, રોંઢે વંડિયું ઠેકીને વી આવ્યા હોય જીજુ પાસે, આ ભણવાની વાત આવી ને વચમાં એક વાત કરતો, એક એક 15 જણા એક જણાને ટીંગા ટોળી કરીને બજાર વસાળા લઈ જતા હતા, ચોર એક બાપા બેઠા હતા, ક્યાં લઈ જાવ આને, કે નિશા અરે એટલે ભણવું હોય તો ભણે, નકર કાઈ કે તેલ લેવા દે મુ બોલે, ઈ કે ભણવા નહી લઈ જાતા તો ઈ કે માસ્તર છે, 15 દિવસ માંડ હાથમાં આવ્યો નિશાળે નથી આવતો, મજા છે હમણાં નિશાળમાં છોકરાઓને સાહેબે પૂછ્યું કે હાલો બધા છોકરા કે રેલગાડી દોરો, બધા રેલગાડી દોરી, જોતા જોતા આવતા હતા ને એમાં એક જણા ખાલી પાટા દોર્યા, સાહેબ એક ઝાપટ મૂકી કેમ તે પાટા દોર્યા, ઓલો છોકરો કે સાહેબ તમે મોડા આવ્યા વહી ગઈ દોરી હતી, પણ વાત એવું કરતો હતો જીજુ, જીજુ રોંડા સુધી ભણાવે પણ હાળીને લઈ જાય બાય ફરવા, જીજુ પાછો જીજુ પાછો ફેશનમાં બોલે ચોડા પીરી છે, ચોડા નો કહેવાય જીજુ ચોડા પીચું, તો ઓલી એ પાછી એમ કરે ના જીજુ ચોડા નહીં, લેમન ચોડા પીચું ના લેમન છખાટી લાગે જીજુ, લીંબુ શરબત ના ખાટું મને માથું ચાસકા નાખે લે જીજુ, જીજુ એવો લટુડો પટુડો થતો જીજુ, આઈસ્ક્રીમ ખાશું ના આઈસ્ક્રીમ શરદી થઈ જાય જીજુ, ભલે જીજુ તારું, જીજુ એક વાત કહું કેને પાણીપુરી ખાવાનું જીજુ બહુ મન થયું છે, બહુ લે તો વેઇટર હોય એમ જીજુ લઈને આવે પાણીપુરી, પાણીપુરી પછી હાળીને ખાતા આવડે તો વાંધો નહીં, પાણીપુરી આખી મોઢા મૂકવાની હોય, અડધી મૂકે નો મૂકે ને હાફ દઈને મોઢું બંધ કરે ડાફ દઈને રહ ભાઈ ને, જીજુ આખો રહ રહ, કોઈ પાછું કે વાંધો નહીં વાંધો નહીં, લે કેવા જીજુ હલવાના, જીજુ તમે જુઓ ને જીજુ ને પાછા કુવારા જ માન હોય, ભુરેશ જમાય આવ્યા, ભુરેશ જમાય આવ્યા, ભુરેશ આવે ને બાજુ માંથી માં પૂછવા આવે, કોણ મહેમાન છે, દોહીમાં એમ કે હા હો ભુરા ને હા હો, અમાર ભુરેશ આવ્યા છે ફટફટિયું લઈ, ફટફટિયું રાજદૂત આવતું ને ફટફટિયું કહેવાય, ઈ ના ઈ ભુરેશ પાછા 5 વર્ષે જાય ને
પાડોશ માંથી માં આવે ભૂરે સાયવા લાગે છે કોણ ભૂરો ભૂરેશ માં ભૂરો થઈ જાય મહેમાનો ને માન દિલ ભરીને દીધા નહીં ઈ મેળી નહીં મહાન હાચું હરટ્યો ભણે પણ વાત એવું કરતો તો જીજુ મજા હશે એવો સમજણ વગરનું જીવવું ભલે જીવો હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર અમુક અમુક તમે જુઓ જુવાનિયા બગડ્યા એવું કઈ નથી અમુક બાપા એવા બગડ્યા અમને તો બધે અનુભવ હોય હમણાં 2020 ની મેચ ચાલતી હતી ને તે હું પાન ને ગલે ઉભો તો બાપા મારી બાજુ ઉભા હતા બાપા કે મારો દીકરો કયું ના રમે છે ઠીક નથી મારતા મેં કીધું પાકિસ્તાન વાળા રમે બાપા શીખ નો મારે હારું મને કે ભાઈ ભારત રમતો હોય પાકિસ્તાન રમતો હોય એની આરે કઈ લેવા દેવા નથી શીખ મારે તો ઓલું ડિસ્કો કરે મૂળ ડિસ્કા હાટું ઉભા હતા હમણાં ઘાસલેટ ની લાઈન માં બે બે નું બાજી ને તો ઘાસલેટ ના ડબલે ડબલે આવી એવા ગોબા પાડી દીધા મારી પર ઘાસલેટ લેવાય નહીં એવા કરી દીધા એક બાઈ બીજી બાઈ કે તને હારો ભાભો લઈને પહેરાવી દેવી એક ભાભો ને બે કલાક ઉભો રહ્યો આ સાંભળી ગયો બધા એ કે તો ઉભો હતો દુકાન વાળો કે કેમ ઉભા કે ઓલું પતી ગયું સમજણ દે તો ધન દે નહીતર તારી સમજણ પાછી વાળ એક તો સમજણ ને બીજું ધન નહીં આવા બબે ધકા કા મારે સમજણ દે તો ધન દે નહીતર તારી સમજણ પાછી વાળ એક બેન ના ઘરવાળા ને કે કાલ રક્ષાબંધન છે આ કવર માં રાખડી નાખી છે પોસ્ટ કરી દેજો બોલો ભૂલી ગયો ને પાછું લઈ આવ્યું કેમ ભાઈ ભૂલી ગયો એ કે ભૂલાઈ ગયું બાઈ નો મગજ ગયો કે હવે ભૂલતો નહીં નગર બધી રાખડી તારા કાંડે બાંધી ઓલો પાછો બુદ્ધિ નો બારદાનો ઈ કે એપ્રિલ મહિનાની પહેલી તારીખે બાંધે એટલે મજાક કરી એવું લાગે શું ભલામણા લડી જ લેવું છે આ સુધી આ એક જણા એમણે એક જણા એના ભાઈ નાના ભાઈ મોટા ભાઈ ને જાહેરમાં સંપલ માર્યું એનો કેસ હાલતો તે ન્યાયાધીશે વાહ ભાઈ વાહ વાહ જીજુ ના ના કદરદાન બદલ આભાર હો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થઈ જા મારો આશીર્વાદ ભૂદેવ નો આશીર્વાદ નાના ભાઈએ મોટા ભાઈને જાહેરમાં ચંપલ માર્યું એનો કેસ હાલતો હતો ન્યાયાધીશે નાના ને 500 રૂપિયા દંડ ફટકાર્યો કે મોટા ભાઈને જાહેરમાં ચંપલ મારવા બદલ 500 રૂપિયા દંડ ભરો બોલો નાનો કચેરીમાં ઉભો ઉભો કે સાહેબ 1000 ની નોટ છે છૂટા નથી હજી એક હંપલ હબોડી લો ક્યાંકથી લીકેજ લાગે લડી જ લેવું છે ને હમણાં મુંબઈ હું મુંબઈ પ્રોગ્રામ માં ગયો ને મુંબઈ બાજુ તમારી ગાડી હેઠે એક મુર્ગી આવી ગઈ કરતી મુર્ગી મરી ગઈ અમારા ડ્રાઈવર હતા મને કે પ્રફુલભાઈ મુર્ગી મરી ગઈ તા તો આમ ઝૂંપડપટ્ટી માંથી 3-4 જણા સુધી આવો એની ભાષામાં બોલતા હતા આઈ એમ મોરગી મેં કીધું હા મોરગી આઈ એમ મોરગી માર દિલા મેં કીધું માર દિલા આઈ એમ મોરગી બહુત પ્યારી હમારી મુર્ગી મેં કીધું મુર્ગી પ્યારી તમારી મુર્ગી તમને પ્યારી ન હોય હોય મને કે મોરગી કહો એટલે માર ડાલા મેં કીધું જે થયું એ પતી ગયું મેં કીધું અમારા પ્રોગ્રામમાં જવું છે જે કંઈ દંડ થતો એ લઈ લે મેં કીધું મને કે 1000 મુરગી કા એટલે 1000 રૂપિયા મુરગી ના દીધા મને કે અબ 1000 મુરગા કા અરે પણ મુરગો માર્યો નથી છે ને મને કે મુરગી કહો મુરગા બહુત પ્યાર કરતા મુરગા કો ખબર પડેગા કે મુરગી મર ગઈ ઓ નહીં બચેગા ઇતકા કોણ દેગા એમ કરીને મુરગા ના લઈ લીધા બોલ
એક જણા તમને પેપરમાં જાહેરાત આપી 10 રૂપિયાનું મની ઓર્ડર કરો અને 10 દિવસમાં વગર મહેનતે 1 લાખ રૂપિયા કમાવો. અમારા બાજુવાળા ભાઈએ મની ઓર્ડર કર્યો, અઠવાડિયા પછી લેટર આવ્યો, એમાં એવું લખ્યું હતું મારી જેમ તમે જાહેરાત આપો. હું લખપતિ થઈ ગયો છું, તમે પણ થઈ જશો, કારણ કે તમારી જેવા મૂર્ખાનો જગતમાં તૂટતો નથી. લડી જ લેવું જેને ભલામણ. એટલે મારા કવિએ લખ્યું છે કે મરવા ટાણે એ જી આવશે યાડા તારા કરીએ લકુડાજ કામ, એ જી કોર્ટે જા એ કિરતાર ની તારો રિહાય જાહે રામ, કોર્ટે જા કિરતાર ની તારો રિહાય જાહે રામ. એક તમારી ફરમા